નમસ્કાર દર્શક મિત્રો ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલ ઉપર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે એક વિડીયોમાં વાત કરવાની છીએ યોજના વિશે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત હવે તમારે ઘર બનાવવા માટે ખાસ કરીને સરકાર આપશે બે પોઈન્ટ લાખ રૂપિયાની સબસિડી અને તમે એ લાભ કઈ રીતે તમે મેળવી શકશો તે આ વિડીયોમાં તમને માહિતી આપવાના છીએ તો આ વિડીયો ખાસ બધા માટે ઉપયોગી છે તો આ વિડીયોનેચારથી મિત્રો તમે લાઈક કરી દો વિડીયોને શેર કરો અને તમે અમારી ચેનલ પર નવા હોય તો ખાસ તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો તેથી આવા અવનવા વિડીયો અને વરસાદની આગાહીના ખાસ મોટા સમાચાર આ વિડીયોમાં મળી શકે હવે મિત્રો આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત હવે પોતાના ઘરની ઈચ્છા રાખનારા લોકો માટે સરકાર બે પોઈન્ટ સડસઠ લાખ રૂપિયાની સબસિડી આપશે આ યોજનાને સરકારે બે હજાર પંદરમાં સ્ટાર્ટ કરી હતી અને જે કોઈ લોકોને પોતાના ઘરનું સપનું જોવા માટે લોકો માટે સરકાર તરફથી આ સબસિડી આપવામાં આવે છે મિત્રો મોંઘી લોન અને એના પછી ઉપર લાગતું વ્યાજ એ કોઈ શખ્સને પોતાનું ઘર બનાવવાથી દૂર રાખે છે એટલે કે મોંઘી લોન હવે કોઈ લઈ શકતું નથી અને એના ઉપરનું વ્યાજ કોઈને ગમતું નથી આ માટે સરકારે એક મોટી યોજના બહાર પાડી છે અને એવામાં સરકારનો એક મોટો દાવો છે અને આ યોજના અંતર્ગત સરકાર એવા કરોડો લોકોને ફાયદો આપશે ઘણીવાર લોકોના મનમાં એવા સવાલ ઊભા થાય છે કે આ યોજનામાં હવે તમારે આવેદન કઈ રીતે ભરી શકાય મિત્રો આ આ યોજના અંતર્ગત હવે તમારે ફોર્મ કઈ રીતે ભરી શકાય અને આ ફોર્મ માટે તમારે કોની પાસે જવું પડે તે વિશે આપણે વાત કરીશું તો સૌપ્રથમ તમારે આવાસ તેમજ શહેરી વિકાસ મંત્રાલય મુજબ એક તમે ફોર્મ ભરીને અરજી કરી શકો છો આ ફોર્મના બે પો બે પેજ હોય છે અને જેમાં તમારી અલગ અલગ જાણકારી ભરવાની હોય છે અને આ યોજનામાં આવેદકની ઉંમર ઓછામાં ઓછી એકવીસ વર્ષથી પંચાવન વર્ષ સુધીની હોઈ શકે છે એટલે મિત્રો હવે તમારે ઘર લેવું હોય તો ખાસ આ યોજના અંતર્ગત હવે તમે એ જાણી લેજો કે આ યોજનાની ઉંમર જે ઉંમર ડેટ એકવીસ વર્ષથી પંચાવન વર્ષ સુધીની હોઈ શકે છે હવે મિત્રો આ યોજના અંતર્ગત હવે પહેલાં પેજ પર તમારે આવેદકને આધાર નંબરની જાણકારી આપવાની રહેશે એટલે કે તો તમારે ઘર લેવું છે તો ખાસ પહેલા પેજ ઉપર જે તમારે આધાર કાર્ડનો તમારો નંબર છે એ તમારે વેરીફાય કરાવવાનો છે અને એ બાદ હવે તમારે બીજું પેજ ભરવાનું હોય છે અને આ બીજા પેજમાં જે આવેદનપત્રમાં પોતાની જાણકારી વિસ્તૃતમાં ભરવાની હોય છે અને જેમાં તમારા આ ફોમમાં જે તમારું રાજ્ય પરિવારના મેન સભ્યોનું નામ અને ઘરનું તમારું હાલનું એડ્રેસ અને અન્ય આ પ્રકારની જાણકારીઓ તમારે ખાસ નોંધવાની રહે છે એટલે કે મિત્રો આ હવે તમારે લોન લેવી તો ખાસ તમારે આ યોજના અંતર્ગત જે બધી માહિતી છે એ એ તમારે વિસ્તૃત ફોર્મમાં ભરવાની રહે છે અને આ આવેદનમાં લોન આપનારી સંસ્થાની જે કોઈ પાસે સંસ્થા માટે સંસ્થા માટે તમારે જવાનું રહે છે એટલે કે જેમ કે બેંક છે અથવા તો કોપ ઓપરેટિવ બેંક છે જેમાં ખાસ તમે બેંકમાં જવાનું રહે છે અને આ યોજનાનો લાભ તમને સો ટકા ચોક્કસ મળી શકે છે તો મિત્રો ખાસ આ વિડીયો ની માહિતી તમને ગમી હોય તો વિડીયોને તમે લાઇક કરો વિડીયોને શેર કરો અને આવા અવનવા યોજનાના વિડીયોને ખાસ તમારે જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરો